વરૂતના લાલભાઈ પાટ વિસ્તારમાં એક મકાનનો ભાગ ધરાશાયી થતા ત્રણ લોકો દબાઈ જવા પામ્યા હતા, જેમાં એક યુવતીનું મોત થતા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. ભરૂચના લાલભાઈની પાટમાં આવેલ એક મકાનની બાજુમાં રહેલા મકાનને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી. તે દરમિયાન રાત્રે તેની બાજુના મકાનનો કેટલોક હિસ્સો અચાનક ધરાશાયી થતા વિસ્તારમાં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો અને લોકોએ દોડી આવી બચાવ માટેના પ્રયાસો કરવા સાથે આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરતા તુરંત ફાયર બ્રિગેડની ટીમે દોડી આવી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. કાટમાળ હટાવતા તેમાં ભાડૂત તરીકે રહેતા નિર્મલાબેન જાદવ અને જિજ્ઞેશભાઈ જાદવ તથા મકાનમાં નીચેના ભાગમાં રહેતી યુવતી મયુરી જાદવને બહાર કાઢી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જે ગંભીર રીતે ઈજા પામેલ મયુરીનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે સારવાર હેઠળ છે. આ ઘટનાના પગલે લોકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળતો હતો. એક તરફ ચોમાસા પૂર્વે પાલિકા દ્વારા જોખમી મકાનોને નોટિસ આપવામાં આવી રહી છે. તે દરમિયાન આ હોનારત જૂના ભરૂચમાં સર્જાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. દુઃખદ સાથે કહેવું પડે છે કે ભરૂચની અંદર આજે ઠેર ઠેર જગ્યાએ રોડ ખોદી નાખ્યા છે, નોટિસો આપે છે નગરપાલિકા, જે જર્જરિત મકાનો છે એને નોટિસ આપે છે, પણ એ મકાનો ઉતારવાની કામગીરી થતી નથી. હાલ આખા ભરૂચની અંદર ગટરની યોજના ચાલી રહી છે, જેને કારણે આખું ભરૂચ, જૂનું ભરૂચ ચારે બાજુથી ખોદાયેલું છે. બીજી તરફ જ્યારે આવી કોઈ ઘટના ઘટે છે ત્યારે એને તાત્કાલિક અસરે કામગીરી કરવા માટે ફાયરને અંદર આવવા માટેની જે જગ્યા જોઈએ, આજે પણ તમે જોઈ શકો છો કે ફાયર અંદર આવી નહોતું શકતું, ફાયર ફાઈટર અંદર આવી નહોતું શકતું. તો જૂના ભરૂચની અંદર જે કામ થવું જોઈએ એવા કામો નગરપાલિકા કરતી નથી. નગરપાલિકા જ્યારે પણ આવો ચોમાસાનો સમય આવે છે કે આવી કોઈ જર્જરિત મિલકત હોય છે ત્યારે એને નોટિસ આપીને સંતોષ માની લે છે, પણ એ ઠોસ કાર્યવાહી કરતી નથી. જો ઠોસ કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે આ બેને જે જીવ ગુમાવ્યો છે એ જીવ ગુમાવવાનો વારો ન આવતો. બાજુની અંદર એક મકાન ઉતારવાની કામગીરી ચાલતી હતી અને જે વ્યક્તિ મકાન ઉતારી રહ્યો હતો તેણે પણ કોઈ સેફ્ટીના જે ટેકા મૂકવા જોઈએ, આજુબાજુના મકાનોને સપોર્ટ આપવા જોઈએ એવી કોઈ કામગીરી કરી નથી. નગરપાલિકામાંથી એણે જો આ ઉતારવાની પરમિશન લીધી હોય તો નગરપાલિકાની પણ જવાબદારી આવે છે કે એની કામગીરી યોગ્ય થઈ રહી છે કે નહીં એની તપાસ કરવી જોઈએ. હું આના માટે સંપૂર્ણ રીતે જે મકાન ઉતારી રહ્યો છે એને પણ જવાબદાર ગણવા માંગુ છું અને એની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે એના વાંકે આજે કોઈના ઘરનો ચિરાગ બુઝાયો છે.